ગુડ મોર્નિંગ દોસ્તો, આજનો જે વ્લોગ છે આપણે શરૂ કરી છે ભાઈઓ ખેતરોવાળા ઇલાકાથી. અને અત્યારે ભાઈઓ આપણે હાલીને ભાઈ આ સાઈડ જઈ છીએ, કેમ કે એ બાજુ આપણા ખેતર છે બીજા. અને તેમાં તમને ખબર છે કે આપણે ખેતર બીજી વાર વાયું હતું અને તેમાં ગોવાર ભાઈઓ થોડાક દી પહેલા અત્યારે નનકો ઉગ્યો હતો. તો અત્યારે કેમ છે ભાઈ, શું પ્રોગ્રેસ છે તે જોવા જઈ છીએ. અને મારા બાપા ભાઈઓ આવે છે રહ્યા પાછળ, અને મારી મા પણ આવી છે પણ તે કીડિયાર પૂરે છે. અને આ બાજુ ભાઈ જુઓ ચાર કેવી મસ્ત લાગે છે, આ ખેતર કેવું લીલુંસમ લાગે છે, ચારે ગોળ જો આ ખેતર ભાઈ બધા ઉભા હોય તો કેમ મસ્ત લાગે. અત્યારે ભાઈ આ ખેતરમાં પણ નનકો ભાઈ ગુવાર છે, તો આપણે જાત આવી આ સાઈડ. અને ભાઈઓ જે કાલનો વ્લોગ છે તે હજી સુધી એડિટ નથી થયો, કેમ કે મેં વિચાર્યું કે સવારે એડિટ કરી નાખીશ, પણ સીન કાંઈક એવું થયું કે અહીંયા આવવાનું થયું, એટલે ભાઈ એડિટ ઘરે જઈને કરીશ, પણ આજે જ અપલોડ કરી નાખીશ એટલે આપણો જે વ્લોગ ચેલેન્જ લીધો છે તે પૂરો થઈ શકે. અને અત્યારે આપણે બીજા રસ્તે ચડી ગયા છે, ત્યાં કાંટા નખલ પડ્યા છે, તો જઈએ આપણે આ બાજુ. હવે તો ભાઈ શેડમાં ધ્યાન રાખીને આવવું પડશે, કેમ કે ખડ ભાઈ ઘણો મોટો થઈ ગયો છે, અને આમાં કાંટા અને સાપ બીસુ તે પણ હોઈ શકે. ને મારા બાપા ઉભો બગા જોયે છે, શું જોવો છે, કકોડા. વાહ, તેને ભાઈ કંટોલા પણ કે ઘણી જગ્યાએ કકોડા ભાઈ આમાં ભાઈ અહીંયા ફ્રીમાં મળી જાય. એમ તો એની કિંમત લગભગ 250 રૂપિયા કિલો છે, પણ આપણે ખેતર બાજુ આવી તો ખેતરના સેઠે કંઈક ને કંઈક હોય. પણ ભાઈ આ સાઈડ વીણ્યા વાળા આવે છે, વેચ્યા વાળા એટલે ખતમ, એટલે વીણી જાય છે, તોડી જાય છે ભાઈ બધું. મને નહીં જાય, હવે દેખાણે પણ કેમેરામાં ઝૂમ થશે. એ આ રહ્યો ભાઈ, હજુ કેવો મસ્ત મજાનો લીલો માછ્યો છે, કેમ કે અત્યારે ખડ નીલા છે. તો ભાઈ તે ભાઈ નીલા ખડ લઈ આવતી હશે ચકલીઓ, કેવો મસ્ત મજાનો સુગરી માછો, સુગરી છે કઈ ચકલી છે મને નથી ખબર. તો ભાઈ અત્યારે હું તમને એક તલનો છોડ, તુવેરનો છોડ અને જે કહેવાય ને સિંગાનો છોડ બતાવું. તમારા ઘણા લોકોએ જોયો હશે પણ ઘણા લોકોએ નહીં જોયો હોય. તો ભાઈઓ જુઓ, આ જે છે ભાઈ આ છે સિંગાનો છોડ, આ જે છે સિંગા નાખલ છે આ ખેતરમાં. અને કપીતવાનું છે એટલે પીતવાનું તો નથી, પણ વરસાદના પાણીમાં ઉગી છે તો કેવી મસ્ત ઉગી છે. અને સિંગા એટલે કે જે માંડવી કહેવાય ખારી સિંગ છે, એ બને યારિયા સિંગ તેલ તમે ખાધું હશે કૈયા. અને બીજી છે ભાઈ તુવેર તો ભાઈ ઘણી મોટી છે, 5-6 ફૂટની એથી વધી જતી હશે. અને તમને એક તલનો છોડ બતાવું, તલ આ બાજુ ખેતરમાં વાવેલ છે, સફેદ તલ, વ્હાઈટ તલ. તો આ જે છે ભાઈ આ છે તલનો છોડ, જોઈ લો મસ્ત મજાનું ઉગ્યા. આ જમીનમાં કોઈ કેવી રીતે ઉગતા છે, શું વસ્તુમાંથી ઉગતા છે, આપણે કઈ અનુભવ નહીં, કઈ ખબર નથી. તમારે ખબર હોય કમેન્ટ કરીને જણાવજો. અને ભાઈઓ જો કણજીના ભાઈ બીજ જોઈને જોતા હોય લઈ જાઓ અહીંયાથી. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાઈઓ આંબલીના ઝાડ કને. અને આ રહ્યો ભાઈઓ ખાટી આંબલીનું ઝાડ, જેમાં અત્યારે આંબલી આવી નથી, ખાલી ઝાડ જ ઊભો છે. આંબલી ભાઈઓ ઉનાળામાં આવે છે મારા ખ્યાલથી. તો આ છે ભાઈ આંબલીનું ઝાડ અને તેના પાંદડા કાંક આવા હોય. તો ભાઈઓ ઉ બાજુથી હવે આ જઈ છીએ આપણે આ સાઈડ. ભાઈ આકાશ કેવું મસ્ત લાગે હેર્યું. તો ફાઇનલી ભાઈ આપણે આપણા ખેતરમાં આવી ગયા છીએ, તેમાં આપણે થોડીક દિવસ પહેલા ગુવાર જોવા આવ્યા હતા કે ભાઈ કેટલો ઉગ્યો, ને તે તો એટલો લાગે મને તો. ભાઈ જો કેવું મસ્ત મજાનું મશરૂમ નીકળ્યું. ફાઇનલી અમારે કકોડા જોવા મળી ગયા, એક તો ભાઈ દૂર હતું ઘણું. ભાઈ જો એક તો આર્યો મોટું આ રહ્યું, અને અમે આવશે બીજી વાર ત્યારે ભાઈ મારા ખ્યાલથી નહીં હોય, કારણ કે ભાઈ અહીંયા ઘણા ઘણા બધા વીણ્યા વાર આવે છે અને વેચ્યા વાળા પણ આવે છે, લઈને વેચી નાખે વીણી. અને ભાઈઓ ઘણા ખેડૂતો એમ કહેતા હશે કે આપણે જે વાવી એ ઉગતું નથી, જેની જરૂર નથી ભાઈ એ ઉગી નીકળે. સાચી વાત ખોટી વાત, કે આપણે જે વાવ્યું હોય તે ઉગતું નથી આખી રીતના, અને જે ના વાવ્યું હોય ભાઈ એને પરાણે કાઢવું પડે છે આવી રીતના ઉખડી ઉખડીને વિખેડાધીન નિંદીન. અને ભાઈ અત્યારે થોડા છાંટા ચાલુ થઈ ગયા છે, અને ટાઈમ થાય છે રહ્યું સવારના 10:45. આપણે લેવા જઈએ છીએ ભાઈઓ ધાર્યું, કેમ કે કકોડા જોવા જતા હતા પણ છાંટા થોડાક વધી ગયા છે, સ્પીડ છાંટાની વધી ગઈ છે અને વરસાદ જેવો માહોલ છે. અને ભાઈઓ ગૂગલમાં કહેતા હતા કે 90% જ વરસાદ આવશે, એટલે કે 90% ચાન્સ એક વરસાદ આવશે, અને વરસાદ ચાલુ થઈ ગયો આ છે ફૂલ ચાલુ થઈ ગયો. ભાઈ જો પડે હેરો ને એકદમ દેખાય રહ્યો તમને, મારા બાબા ભાગ્યા જયારે ક્યાં જાય ખબર નહીં, સાંઈએ જતા લાગે. આપણે ધાર્યું લેવા હતા, કેમ કે આપણે કકોડા જોવા જતા હતા પણ શેઢામાં ભાઈ હાથ ના નખાય, મારા બાબા ભાગી ગયા અહીંયા મસ્ત સાંઈએ, કેમ કે વરસાદની સ્પીડ વધી ગઈ છે.
હાઉ પાછો ત્યાંથી ભાગી અહીંયા. ત્યાં ભાઈ કેવું મસ્ત મજાનો કેવો બાવર છે, બાવર છે ને દેશી બાવર. તો અત્યારે ભાઈ વરસાદ રહી ગયો છે ને આપણે આ સાઈડ આવી ગયા બાપ દીકરો કકોડા વીણવા માટે, કેમ કે કકોડાનું શાક આપણને ખૂબ જ ભાવે છે. અને એક કકોડો મળી પણ ગયો છે, જો બે મળી ગયા છે, એક નહીં જે પકડો છે. વરસાદ ભાઈ આવ્યો ને યાર બંધ થઈ ગયો, એવો ચાલુ રહે તો મજા આવી જાય. તો અહીંયા જોશો તો મારો બાપા ઢરી ગયા છે ભાઈઓ શેઠા અંદર, કેમ કે પહેલાં મેં તમે જે કકોડા બતાવ્યા હતા તે કકોડા છે ગયા, પણ આમ જો આમાં જવાય નહીં આપણાથી. આ સાથે રસ્તો છે મારા ખ્યાલથી. આર્યો આર્યો ને આ જીણે જેમ માખી જે મસર જતો ઉડે છે, દેખાતો હોય તો તમને વિડીયોમાં ખબર નહીં દેખાતા છે કે નહીં, પણ ઘણા ઉડે છે, આંખામાં પડે છે પાછા. આર્યો રસ્તો આર્યો, કેમ તમે ખુશી જાય કાંટા છે ને. ઓકે ઓકે ને ભાઈ આ સાઈડ જોશો તો ભાઈ કારા ડીમ વાદળા થઈ ગયા છે, એ બાજુ વરસાદ બધો ભાગી ગયો અને અહીંયા તડકો દેખાવા માંડી ગયો થોડો થોડો. તો અહીંયા જો ભાઈઓ એક મસ્ત મજાની વસ્તુ મને મળી છે, આ એક ભાઈ નાનકડું ફ્રૂટ છે, આને કહેવાય અમારી સાઈડ ભાઈ ગણગેટા. આ જે તમે જોશો નાનકા નાનકા અને ખવાય, આ છે ને ભાઈ એને ખવાય. અને ભાઈ ખેતરમાં ફરતા ફરતા અને આવો ભાઈ માહોલ જોતા જોતા એક મને કહેવત યાદ આવી ગઈ. કહેવત કહેવાય કે કવિતા કહેવાય એ આપણને યાદ નથી, પણ એક પોપ્યુલર કવિતા કે કહેવત છે કે શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત, વર્ષે તો વાગળ ભલો પણ મારો કચ્છડો બારે માસ. નાના ભાઈ કોઈ તાળીઓ ના પગારતા. તો આ બાજુ તમે જોશો તો ભાઈઓ વરસાદ આવે છે રહ્યો અને છાંટા ચાલુ પણ થઈ ગયા છે અને ધબધબાટી બોલાવતો બોલાવતો આ સાઈડ જ આવે છે રહ્યો. ને ભાઈઓ કહેતા ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો હવે. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે સર રાતના 8 અને આપણો ભાઈ વ્લોગ એડિટ કરવાનો જે ટાઈમ છે તે થઈ ગયો છે. અને ઘરે આવીને પછી આપણે ઘણો વ્લોગ ના બનાવ્યો, કેમ કે આપણે બીજો વિડીયો માટે કામ કરતા હતા એટલા માટે અત્યારે ટાઈમ મળ્યો છે. આપણે ફટાફટ વ્લોગ એડિટ કરી નાખ્યો.